નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે હું ગુરુ જ્ઞાન શાળામાં આપ સ્વર્વે મિત્રોને આવકારું છું તો આજે તારીખ સાત બાર બે હજાર બાવીસના પ્રશ્ન બેગ ચાર ડિસેમ્બર બે હજાર બાવીસ ધોરણ દસ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર નગર દ્વારા લેવાયેલ એકમ કસોટીનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ તો સૌ પ્રથમ આપણે વિભાગ એના એક ગુણના પ્રશ્નોની ચર્ચા કરવાની છે મિત્રો તો અમા છે બહુ વૈકલ્પિક પ્રશ્નો પ્રશ્ન નંબર એક ધાતુઓને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે આ ગુણધર્મને શું કહે છે તો એ ટિપનીયતા કહેવાય છે એટલે કે ટીપઉપણું પ્રશ્ન નંબર બે નીચેના પૈકી કંઈ પદ્ધતિ લોખંડની સાંતવવાની તવીને કાટ લાગવાથી અટકાવી શકે છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઝીંકનું સ્તર લગાવવા ઓપ્શન નંબર સી સાચો છે પણ મિત્રો અહીંયા ડી ઓપ્શન તમને બતાવેલો છે અહીંયા તો મિત્રો એ લોખંડ માટે આ તમામે તમામ વસ્તુ માટે લાગુ કરેલો છે લોખંડ માટે પણ આ લોખંડને તવીની વાત થઈ છે તવી માટે તો મિત્રો તમારે ઝીંકનું સ્તર લગાવવું પડે છે પ્રશ્ન નંબર ત્રણ મિશ્ર ધાતુ ધાતુના ધાતુ કે આ ધાતુના સાથેના સમાન મિશ્રણ છે નીચે પૈકી કઈ મિશ્ર ધાતુ પોતા પોતાના એક ઘટક તરીકે અધાતુ ધરાવે છે મિત્રો આ તમામે તમામ પિત્તળ છે કાંસું છે એમાલગમ છે આ બધી ધાતુ છે અને ડી પોલાદ જે છે સ્ટેનલેસ સ્ટીલ છે એ ધાતુ પણ કહી શકાય છે મિત્રો એટલે ઓપ્શન ડી જોબ તમારો મિત્રો સાચો રહેશે પ્રશ્ન નંબર ચાર નીચેના પૈકી કયું જોડકું ખોટું છે મિત્રો અહીંયા ઓપ્શન ચાર આપેલા ચાર જોડકા આપેલા છે તમારે એક જોડકું ખોટું શોધીને લખવાનું છે તો પ્રશ્ન ઓપ્શન નંબર એ છે ચમકદાર અધાતુ આયોડિન છે તો આ વાત સાચી ચમકદાર અધાતુ છે અને આયોડિન કહેવાય છે પ્રશ્ન નંબર ઓપ્શન નંબર બી છે પ્રવાહી અધાતુ પ્રવાહી અધાતુમાં બ્રોમિન આવે છે મિત્રો ઓપ્શન નંબર સી પ્રવાહી ધાતુ તો પ્રવાહી ધાતુની અંદર મર્ક્યુરી કે પારો આવે છે પણ અહીંયા પાછું બ્રોમિન આપેલું છે તમને દેખતા જ ખબર પડી જાય કે આ વસ્તુ ખોટી છે તો તમારો જવાબ રહેશે ઓપ્શન સી ડી ડીમાં શું આપેલું છે ઉષ્માની વાહક ધાતુ શીશું બરાબર છે એટલે આપણો ઓપ્શન સી સાચો રહે છે પ્રશ્ન નંબર પાંચ બ્યુટેનોલ ચાર કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા છે તો ઓપ્શન નંબર સી આવશે મિત્રો મિત્રો કીટોન આવશે પ્રશ્ન નંબર છ ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયે બહારથી કાળા રંગ કાળા થઈ રહ્યા હોય તો અર્થ એ છે કે બળતણનું સંપૂર્ણ દહન થતું નથી ઓપ્શન નંબર બી તમારો મિત્રો સાચો રહેશે પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી અસંતૃપ્ત સંયોજનો ઓળખો અહીંયા ચાર આપેલા છે પ્રોપેન છે પ્રોપિન છે પ્રોપાઇન છે ને ક્લોરોપ્રોપાઇન છે તો મિત્રો બે ને ત્રણ પ્રોપિન અને પ્રોપોન પ્રોપાઇન પ્રોપિન અને પ્રોપાઇન બે એમાં પ્રોપિન છે ત્રણમાં પ્રોપાઇન છે આ બંને અસંતૃપ્ત મિત્રો કહી શકાય મતલબ કે ઓપ્શન ડી તમારો મિત્રો સાચો રહે છે પ્રશ્ન નંબર આઠ પિતૃમાંથી સંતતિમાં ઉતરી આવતા લક્ષણો કે અંકિત થયેલા હોય છે મિત્રો જનીનો જનીનોની વ્યાખ્યા તમારે અચૂક તૈયાર કરી લેવાની પ્રશ્ન નંબર નવ પ્લાઝ્મોડિયમમાં એક કોષનું વિભાજન થઈ અનેક કોષો બનાવવાની ક્ષમતાને શું કહે છે ઓપ્શન નંબર ડી બહુ ભાજન કહે પ્રશ્ન નંબર દસ નીચેના પૈકી કયું માનવ માદા પ્રદન તંત્રનો ભાગ નથી તો માદા પ્રદંત્રનો ભાગ છે અંડાશય છે ગર્ભાશય છે અંડવાહિની છે પરંતુ ઓપ્શન ડી શુક્રવાહિકા કે શુક્રવાહિની આ ભાગ નથી મિત્રો શુક્રવાહિકા ઓપ્શન નંબર ડી મિત્રો પ્રશ્ન નંબર અગિયાર તારાઓનું ટમટમવું એ ખાલી જગ્યાને આભારી છે પ્રકાશના વાતાવરણ વક્રીભવન આચાર્ય મિત્રો અહીંયા ઓપ્શન આપેલા છે તો ઓપ્શન નંબર બી આવશે બદલાતા વક્રી ભણાંકવાળા સ્તરો દ્વારા પ્રકાશનું વક્રી ભવન આપણે કહીએ પ્રકાશના વાતાવરણ વક્રીભવન પર આધારિત છે એ જ રીતે અહીંયા ઓપ્શન નંબર તમારો બી સાચો રહે છે પ્રશ્ન નંબર બાર સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ લઘુ લઘુઅંતર લઘુત્તમ અંતર આશરે ખાલી જગ્યા હોય છે પચીસ સેન્ટીમીટર ઓપ્શન નંબર સી દ્રષ્ટિની ખામી માટે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે સાચા છે સત્ય એટલે કે મિત્રોમાં સાચા છે તો આ ત્રણ વિધાનો આપેલા છે એમાં થોડું સાચું વિધાન લખવાનું છે તો તેમાં દૂરબિંદુ નજીક આવે છે મિત્રો આવા સાચી છે તેમાં દૂરબિંદુ નજીક આવે છે આવા સાચી છે તેમાં દૂરબિંદુ દૂર ખસે છે તો આ વસ્તુ તદ્દન ખોટી છે એટલે બે બેની આવે એક આવશે તેમાં આંખ તેમાં આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે પાતો થઈ શકતો નથી આ વિધાન પણ સાચું છે મિત્રો કે તેમાં આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે પાતો થઈ શકતો નથી તો મિત્રો અહીંયા એક અને ત્રણ બંને વિકલ્પ સાચા છે બે ખોટું છે એટલે ઓપ્શન નંબર બી તમારો સાચો રહે છે ખ ખાલી જગ્યા પૂરો પહેલો પ્રશ્ન છે મિત્રો ખાલી જગ્યા સૌથી વધુ સક્રિય ધાતુ છે તો સક્રિયતા શ્રેણી મિત્રો તમને આવે છે એમાં પોટેશિયમ જવાબ આવે છે કે પોટેશિયમ કે આ સક્રિયતા શ્રેણી તમારે દેખવી હોય તો આપણે શોર્ટકટ મેથડ મસ્ત રીતે સમજાયેલી છે બહુ સરસ રીતે સમજાવેલી છે જે તમે અમારા વિડીયોના પ્લેલિસ્ટમાં લઈ તમે દેખી શકો છો જવાબ આવશો પોટેશિયમ પ્રશ્ન નંબર બે રેલવેના પાટા અથવા તિરાડ પડેલા મશીનના ભાગો જોડવાની પ્રક્રિયાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે થર્મિટ પ્રક્રિયા આવશે થર્મીટ પ્રક્રિયા પ્રશ્ન નંબર ત્રણ એક તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊંચું ગલનબિંદુ બિંદુ ધરાવતું સંયોજન આપે છે આ સંયોજન પાણીમાં પણ ધરાવીએ છે તો આ તત્વ ખાલી જગ્યા હોઈ શકે તો કેલ્શિયમ આવશે કેલ્શિયમ પ્રશ્ન નંબર ચાર વનસ્પતિ તેલના હાઇડ્રોજીકરણમાં ખાલી જગ્યા ઉદ્દીપક વપરાય છે નિકલ આવશે એનઆઈ નિકલ એનઆઈ પ્રશ્ન નંબર પાંચ આલ્કાઇન સમાન ધર્મી શ્રેણીનું પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે ઇથાઇન શું પ્રશ્ન નંબર સૂત્ર સી ફાઈ એટ ટ્વેલ્વ છે તે ખાલી જગ્યા સહસંયોજક બંધ ધરાવે છે તો મિત્રો તમારે અહીંયા શું કરવાનું છે બહુ ઇઝિટ તમને ટ્રીક આપું છું તો પાંચ વત્તા બાર કાર્બનના પાંચ અણુ અને હાઇડ્રોજનના બાર અણુ આ બંને સરવાળો કરવાનો છે બારને પો સત્તર થાય છે તમારે ત એમાંથી એક બાદ કરી નાખવાનો છે એટલે સત્તરમાંથી એક બાદ કરશો એટલે સોળ જવાબ આવશે અને સસંયોજક બંને તમને મિત્રો ખબર પડી જશે પ્રશ્ન નંબર સાત સપુષ્પી વનસ્પતિમાં અંડકોષના ફલનની ક્રિયાને ખાલી જગ્યામાં થાય છે તો અંડક આવશે અંડક પ્રશ્ન નંબર આઠ સિફિલિસ અને ગોનારિયા જેવા જાતીય રોગો માટે જવાબદાર રોગકારક ખાલી જગ્યા છે તો મિત્રો એમાં બેક્ટેરિયા જવાબ આવશે બેક્ટેરિયા પ્રશ્ન નંબર નવ સ્ત્રીમાં અંડકોષનું ફલન ન થાય ત્યારે ખાલી જગ્યા થાય છે તો મિત્રો માસિક સ્ત્રાવ થાય છે શું થાય છે માસિક સ્ત્રાવ ઋતુસ્રાવ પણ કહી શકીએ છીએ મિત્રો પ્રશ્ન નંબર દસ માનવ આંખના લેન્સ વડે મળતું પ્રતિબિંબ ખાલી જગ્યા પર રચાય છે નેત્રપટલ એટલે કે રેટિના પર રચાય છે પ્રશ્ન નંબર અગિયાર શ્વેત પ્રકાશ ખાલી જગ્યા રંગનો વેગ પ્રિજમાં સૌથી ઓછો હોય છે લાલ જાની વારલી પિનારા એટલે કે છેલ્લો લાલ આવે છે તો લાલ આવશે પ્રશ્ન નંબર આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરીને આંખ વિવિધ અંતરે રાખેલી જોઈ શકે છે આવું ખાલી જગ્યાને લીધે થાય છે સિલિયરી સ્નાયુઓના લીધે થતું હોય છે મિત્રો આ પછી ગ આવશે પ્રશ્ન ગ આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પ્રશ્ન નંબર એક સામાન્ય રીતે ધાતુ ઓક્સાઇડ સ્વભાવે બેસિક હોય છે વિધાન સાચું છે પ્રશ્ન નંબર બે શીશુ કોપર ચાંદી અને સોના જેવા ધાતુઓ પાણી સાથે ઝડપથી પ્રક્રિયા કરે છે આ વસ્તુ ખોટી છે પ્રશ્ન નંબર ત્રણ નાઇટ્રિક એસિડ એટલે કે એચ એનઓ થ્રી પ્રબળ પ્રબળ ઓક્સિડેશન કરતા છે સાચી વાત છે ખોરાક રાંધવા માટે સંતૃપ્ત ફેટી એસિડ ધરાવતા તેલ પસંદ કરવા જોઈએ આ વિધાન મિત્રો ખોટું છે અસંતૃપ્ત ફેડે છે ધરાવતા તેલ પસંદ કરવા જોઈએ પ્રશ્ન નંબર પાંચ છે મિત્રો એસિડિક એસિડના પાણીમાં બનાવેલા પાંચથી આઠ ટકા દ્રાવણનો સરકો એટલે કે વિનેગર કહે છે મિત્રો આ વિધાન પણ સાચું છે પ્રશ્ન નંબર ત્રણ કાર્બનની સંયોજકતા છ હશે મિત્રો આ વિધાન ખોટું છે કારણ કારણ કે કાર્બનની સંયોજકતા ચાર આવે છે પ્રશ્ન નંબર સાત સામાન્ય રીતે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સયજનો કાળા ધુમાડા રહિત જ્યોત આપે છે આ વિધાન પણ મિત્રો કેવું છે સાચું છે અસંતૃપ્ત હોય એ કાળા ધુમાડા સંતૃપ્ત હોય છે એ મિત્રો કાળા ધુમાડા જ્યોત આપે છે પ્રશ્ન નંબર આઠ છે અલિંગી પ્રજનન દ્વારા પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સજીવની સંખ્યામાં ઝડપથી વધારો થાય છે આ વિધાન મિત્રો કેવું છે ખોટું છે પ્રશ્ન નંબર નવ એકલિંગી પુષ્પમાં પૂંકેસર અને સ્ત્રી બંને હોય છે તો મિત્રો આ વિધાન સાચું છે પ્રશ્ન નંબર નવ જન્મ દસ આવશે જન્મ પહેલાં બાળકનું લિંગ જાણવું આપણા દેશ માટે કાયદેસર નથી આ વિધાન મિત્રો કેવું છે સાચું છે પ્રશ્ન નંબર અગિયાર શ્વેત પ્રકાશને તેના ઘટક રંગોમાં છૂટા પાડવાની ઘટનાને પ્રકાશનું પ્રકરણ કહે છે આ વિધાન કેવું છે મિત્રો સાચું છે પ્રશ્ન નંબર બાર જ્યારે પ્રકાશ પ્રકાશ્ય ઘટ માધ્યમમાંથી પ્રકાશ્ય પાત્ર માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેની ઝડપ વધે છે આ વિધાન મિત્રો સાચું છે આંખનો પ્રશ્ન નંબર તેર છે માનવ આંખના ડોળાનો વ્યાસ આશરે બે પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર હોય છે આ વિધાન પણ સાચું છે પ્રશ્ન નંબર ઘ નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં જવાબ આપો પ્રશ્ન નંબર એક કાર્બનનું કયું અપરરૂપ સૌથી સખત કુદરતી પદાર્થ તરીકે જાણીતું છે તો મિત્રો હીરો આવશે પ્રશ્ન નંબર બે કઈ ધાતુ નરમ હોવાથી ચપ્પા અને છરી વડે તેમને કાપી શકાય છે સોડિયમ આવશે એને પ્રશ્ન નંબર ત્રણ રોજિંદા જીવનમાં સ્ટેનલેસ સ્ટીલ એ ખૂબ ઉપયોગી વસ્તુ છે સ્ટેનલેસ સ્ટીલમાં આયન સાથે કયા અન્ય તત્વો મિશ્ર કરવામાં આવે છે નિકલ અને ક્રોમિયમ પ્રશ્ન નંબર ચાર શુદ્ધ ઇથેનોઇક એસિડનું ગ્રહન બિંદુ બસો નેવું કે છે બસો નેવું કેલ્વિન છે તેથી તે શિયાળાની ઠંડી આંબોહવામાં થ્રીજી જાય છે તેને શું કહે છે ગ્લેશિયમ એસિટિક એસિડ કહેવામાં આવે છે મિત્રો પ્રશ્ન નંબર પાંચ ઇથેનોલ સોડિયમ સાથે પ્રક્રિયા કરી કઈ બે નિપજો બનાવે છે સી ટુ એચ ફાઈવ ઓ એને સોડિયમ ઇથોક્સાઇડ પ્લસ એચ ટુ એટલે કે હાઇડ્રોજન પ્રશ્ન નંબર છ કેટેનેશન એટલે શું તો કાર્બન પ્રમાણુ અન્ય કાર્બન પ્રમાણુ સાથે બંધ બનાવવાની અદિત્ય ક્ષમતા ધરાવે છે જેથી વધુ સંખ્યામાં અણુઓ બને છે કાર્બનના આ ગુણધર્મને કેટેનેશન કહે છે પ્રશ્ન નંબર સાત વાયરસ વડે થતાં ના નામ આપો તો એડ્સ એટલે કે એચઆઈવી અને મસા આ બંને વાયરસ વડે થતાં એસટીએસ નામ છે જરાયુ કોને કહેવાય પ્રશ્ન નંબર આઠ છે જરાયુ કોને કહેવાય તો માતાના રુધિરમાંથી ગર્ભને પોષણ એક રકાબી જેવી વિશિષ્ટ પેશી રચના દ્વારા મળે છે તેને જરાયું કહે છે પ્રશ્ન નંબર નવ સ્ત્રીઓમાં જોવા મળતી કઈ ઘટના તેમની તેવી સંતાની શરૂઆત નિર્દેશિત કરે છે રજો દર્શન એટલે કે માસિક શ્રાવ ઋતુસ્રાવ પણ મિત્રો કહી શકીએ છીએ પ્રશ્ન નંબર દસ કનિકાનું કાર્ય જણાવો કનનકાનું કાર્ય છે મિત્રો કીકીના કદને નાનું મોટું કરે છે અને કીકીનું કીકીના કદનું નિયંત્રણ પણ કરે છે પ્રશ્ન નંબર અગિયાર નામની આંખની ખામી દૂર કરવા માટે કયા પ્રકારનો લેન્સ વપરાય છે બાયકોફલ પ્રશ્ન નંબર બાર લાલ રંગના પ્રકાશની તરંગલંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગલંબાઈ કરતાં આશરે કેટલા ગણિત છે આશરે એક પોઈન્ટ આઠ ગણી છે મિત્રો તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો અમારી ચેનલને લાઈક કરો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમારે ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો અને નવા ભાગમાં વિભાગ બી વિભાગ સી અને વિભાગ ડી ના પ્રશ્નો તમને આ ચેનલની અંદર મળી જશે અને તમામે તમામ પ્રશ્ન બેંક તમને અમારી ચેનલ ઉપર મળી જશે તો મિત્રો એના માટે તમારે સબસ્ક્રાઈબની બાજુમાં આપેલ બે લાયકન પર પ્રેસ કરવાનું છે જેથી કરીને અમારા અવાનંબાર પ્રશ્ન બેંક અને ભણવાને લગતા ધોરણ દસને લગતા ધોરણ બારને લગતા બોર્ડને લગતા વિડીયો અમારી ચેનલમાં તમને મળતા રહે જય હિન્દ જય ભારત